રોકેટ છો, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી, સેમેસ્ટર બીજું. ચાલો આજે આપણે શીખવાનું છે, ઉપર જે આપેલો છે તે આખો કલમ આપેલો છે. શું આપેલું છે? આખો કલમ, કથી જ્ઞ સુધી બધાના ટપકા આપેલા છે, તે તમારે જાતે ઘૂંટવાના છે. બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે. જો બધા કલમ આખો ઘૂંટાઈ જાય ને, પછી નીચે શબ્દો આપેલા છે. શું આપેલું છે? શબ્દો. આપણે આગળ શબ્દો શીખી ગયા ને, હવે એ શબ્દોની ખાલી જગ્યા છે. શું છે? ખાલી જગ્યા. એક અક્ષર આપેલો છે અને એક અક્ષર તમારે જાતે લખવાનો છે. જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે, બોક્સમાં લખેલું છે ક કમળનો ક, અને બાજુમાં છે ર રમકડાનો ર. એટલે કે શું વંચાય? ક ર. સરસ. હવે જો સામેના બોક્સમાં ક ર છે, તેવી જ રીતે બાજુના બોક્સમાં પણ પહેલા બોક્સમાં લખવાનો કમળનો ક અને બીજા બોક્સમાં રમકડાનો ર. સરસ. જો એવી જ રીતે નીચે શું લખેલું છે? આગળ છે ર રમકડાનો ર, અને બાજુમાં મ મરચાનો મ. હવે આને શું વંચાશે? ર મ. સરસ. તો આપણે પણ અહીંયા ર મ લખવું પડશે ને. હા, તો જો બોક્સમાં ર રમકડાનો ર આપેલો છે, પહેલાં શું છે? રમકડાનો ર. તો અહીંયા ર રમકડાનો ર આપેલો છે, બાજુમાં છે મ મરચાનો મ. તો અહીંયા બાજુમાં મરચાનો મ આપેલો નથી, તો એ આપણે લખવાનો છે. કોને લખવાનો છે? આપણે. તો સરસ મજાનો લખો તો મ મરચાનો મ, સરસ મજાના વળાંક સાથે લખવાનો છે. હવે તેવી જ રીતે બીજું પણ, બાજુમાં ર રમકડાનો ર આપેલો છે પણ તેની બાજુમાં જે મરચાનો મ છે તેનું બોક્સ ખાલી છે, તો મરચાનો મ આપણે જાતે લખવાનો છે. ચાલો, લખ્યું બાળકો? સરસ. એવી જ રીતે નીચે આપેલું છે થ થડનો થ, બાજુમાં છે ડ ડબ્બાનો ડ. હવે જુઓ, સામે બોક્સમાં થ થડનો થ આપેલો છે પણ બાજુમાં ડ ડબ્બાનો ડ આપેલો નથી, તો એ આપણે લખવાનો છે. તો લખો તો સરસ મજાનો ડ ડબ્બાનો ડ. લખ્યો બાળકો? હા. તેવી જ રીતે જો બાજુમાં હજુ થ થડનો થ આપેલો છે પણ ડબ્બાનો ડ છે નહીં, તો લખી દો જાતે ડ ડબ્બાનો ડ. સરસ. હવે જો નીચે આપેલું છે ઝ ઝબલાનો ઝ, અને બાજુમાં છે ટ ટપાલીનો ટ. શું વંચાય અને બાળકો? ઝ ટ. તો જુઓ, અહીંયા ઝ ઝબલાનો ઝ આપેલો છે અને ટપાલીનો ટ આપણે જાતે લખવાનો છે. તો સરસ મજાનો ટપાલીનો ટ લખો તો અહીંયા પણ જો ઝબલાનો ઝ આપેલો છે અને ટપાલીનો ટ આપણે જાતે લખવાનો છે. લખાઈ ગયું બાળકો? સરસ. હવે જુઓ, નીચે આપેલું છે વ વહાણનો વ, અને બાજુમાં છે ડ ડબ્બાનો ડ. વ ડ. શું વંચાય? વ ડ. તો જુઓ, અહીંયા વ આપેલો છે પરંતુ બાજુમાં ડબ્બાનો ડ આપેલો નથી, તો લખી દો ડબ્બાનો ડ. અહીંયા પણ વહાણનો વ આપેલો છે અને ડબ્બાનો ડ લખી દો. સરસ. હવે જો અહીંયા છે બ બકરીનો બ, સ સસલાનો સ. શું વંચાય? બ સ. તો જુઓ, અહીંયા બ બકરીનો બ આપેલો છે પરંતુ સસલાનો સ બાકી છે, તો બંને બોક્સમાં સરસ મજાનો સસલાનો સ લખી દેવાય. નીચે છે વ ન. શું છે બાળકો? વ ન. વ આપેલો છે, નગારાનો ન, બંને બોક્સમાં જાતે લખવાનો છે. નીચે છે ભ ભમડાનો ભ, અને બાજુમાં છે મ મરચાનો મ. તો જો ભરમડાનો ભ આપેલો છે પરંતુ મરચાનો મ જાતે લખવાનો છે. સરસ. હવે જુઓ, નીચે છે પ પતંગનો પ અને ટ ટપાલીનો ટ. પ ટ. તો પ આપેલો છે, ટ આપણે જાતે લખવાનો છે. હવે જુઓ, નીચે છે ભમડાનો ભ અને અણફેરનો અણ. ભણ. તો જુઓ, ભમડાનો ભ આપેલો છે અને અણફેરનો અણ આપણે જાતે લખવાનો છે. જો
કેટલું સરસ તમને આ ખાલી જગ્યા પૂરતા આવડી ગયું, આવડી ગયું કે બાળકો? આ રીતે શબ્દો વાંચવાના અને લખતું જવાનું. સરસ.